કચ્છમાં કોરોના રિકવરી રેટ અત્યાર સુધીની વિક્રમી નીચી સપાટીએ પહોંચ્યો। કોરોનાની બીજી લહેરે કચ્છમાં કાળો કેર વર્તાવ્યો હોય તેમ કોરોના કાળના એક વર્ષમાં જેટલા મોત ન થયા હોય અને જેટલા કેસ નોંધાયા ન હોય તેટલા કેસ અને મોત આ એક માસના સમયગાળામાં નોંધાવવા પામ્યા છે। ત્યારે એક માસના ગાળામાં કચ્છમાં કોરોનાથી સાજા થવાના દરમાં 26% મોટો ઘટાડો થયો છે તો સક્રિય કેસની ટકાવારીમાં 27% મોટો ઉછાળો આવ્યો છે। હજુય કોરોના સંક્રમણની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડાનો દોર જોવા ન મળ્યો હોવાના લીધે હજુય રિકવરી રેટમાં સતત ઘટાડો થવાનું જારી રહેશે તેવું પ્રવર્તમાન સ્થિતિ જોતા લાગી રહ્યું છે। હાલમાં નોંધાતો કચ્છનો કોરોના રિકવરી રેટ અત્યાર સુધીની વિક્રમી નીચી સપાટીએ પહોંચ્યો છે। 31 માર્ચના દિવસે જિલ્લાનો કોરોના રિકવરી રેટ 94.6% હતો જ્યારે સક્રિય કેસ માત્ર 3.70% હતા। પણ એપ્રિલના પ્રારંભે રોજે રોજ તૂટતા વિક્રમો વચ્ચે કોરોના કેસના આંકમાં ચિંતાજનક ઉછાળો આવતા હવે સ્થિતિ સાવ પલટાઈ ગઈ હોય તેમ રિકવરી રેટ 26%થી ઘટીને હવે 68.60% પહોંચી ગયો છે જ્યારે સક્રિય કેસો 27%થી વધીને 30.54% પહોંચ્યા છે। ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જ્યારે કોરોના પીક પર હતો ત્યારે રિકવરી રેટ 75% આસપાસ રહેતો હતો પણ એપ્રિલ માસમાં 750% વધારા સાથે એક જ માસમાં 3,100થી વધુ કેસ નોંધાતા બિહામણી બનેલી સ્થિતિ વચ્ચે કોરોનાથી સાજા થવાના દરમાં મોટું ગાબડું પડવા સાથે સાથે 13 માસથી ચાલતા કોરોના કાળમાં અત્યાર સુધીની સર્વાધિક નીચી સપાટીએ પહોંચ્યો છે। બીજી લહેરમાં કોરોનાનો સ્ટ્રેન અતિ જોખમી રીતે લોકોને પોતાની ઝપટમાં લઈ રહ્યો છે તેવામાં રિકવરી રેટમાં પડેલા ગાબડાની કળ વળતા હજુ ખાસો એવો સમય લાગશે।